राज्य सरकार द्वारा ट्राफिकनું નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવી છે, પરંતુ કેટલાક ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર ટ્રાફિક નિયંત્રણના બદલે ટ્રાફિકને વધુ પ્રોત્સાહિત કરતા હોવાના પણ બનાવો પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે પાટણ શહેરના સિટી ટ્રાફિકના ડાયાભાઈ દેસાઈ નામના ટ્રાફિક પોલીસ કર્મી શહેરના અનાવાડા દરવાજા ખાતે ટ્રાફિક ચેકિંગમાં હતા। તે દરમિયાન લાલાભાઈ ભરવાડ નામનો ડ્રાઈવર પોતાની ઇકો ગાડી લઈને ત્યાં આવતા તેને પકડી પાડ્યો હતો। ત્યારે આ ઇકો ગાડીના ચાલક લાલાભાઈ ભરવાડે પોલીસને મહિનો હપ્તો આપી પાટણથી રોડા ગામના શટલ મારતા હોવાના આક્ષેપો કરી દુનાવાડાના રજનીભાઈ પરમારને ટ્રાફિક પોલીસનો વ્યવહાર આપી શટર મારતા હોવાનું ડાયાભાઈ દેસાઈ ટ્રાફિક જવાબદારને જણાવી રજનીભાઈને ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો। ત્યારબાદ આ ટ્રાફિક કર્મી ડાયાભાઈ દેસાઈએ ઇકો ચાલક લાલાભાઈ ભરવાડને ગાડીમાંથી બહાર કાઢી શરીરના ભાગે બે પાઇપો મારી હોવાના લાલાભાઈ ભરવાડે આક્ષેપો કર્યા હતા। ડાયાભાઈ દેસાઈએ આ ઇકો ચાલકને પાઇપનો માર મારતા તેઓને વધુ ઈજા થતા ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અને આ લાલાભાઈ ભરવાડે ટ્રાફિક કર્મચારી ડાયાભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હોવાનું પણ જણાવ્યું હતું। અને વધુમાં તેઓએ જો ફરિયાદ કરશે તો તેને અન્ય ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ પોલીસ કર્મી આપી હોવાના આક્ષેપો કર્યા હતા। આમ ડાયાભાઈ દેસાઈ જેવા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને કારણે વ્યવહાર આપતા વાહન ચાલકો ગાડીની ક્ષમતા કરતા ઘેટા બકરાની જેમ મુસાફરો ભરી લોકોને મોતના મુખમાં પણ ધકેલતા હોય છે। ત્યારે આવા બે જવાબદાર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે ગુજરાતના ડીજીપી આઈજી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક તેઓની સામે લાલ આંખ કરી કાયદેસરના પગલાં ભરી આશાસ્પદ યુવાનોને મોતના મુખમાં ધકેલાતા બચાવવા પણ લોકમાંગ ઉઠવા પામી છે। પાટણ શહેરના મોટાભાગના ટ્રાફિક જમાદારોની પેસેન્જર ગાડીઓ પોલીસની દબંગગીરી કરતી ફરતી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી આવા પોલીસ કર્મીઓ સામે કાયદેસરના પગલાં ભરવા પણ લોકમાંગ ઉઠવા પામી છે। હું લાલાભાઈ ભરવાડ બોલું છું। મારા વ્યવહાર ચાલુ હોય પેહિન્દ્રનું ફરવું રોડા પાટણ, એટલે મને ડાયવે સિટીવાળાએ પકડ્યો મને, પણ મેં સાહેબ આપણે વ્યવહાર ચાલુ તો મને કે શનો વ્યવહાર, કે વ્યવહાર બંધ કરના છો હોય તો દુનાભાઈ દુનાવાડા રજનીભાઈ હપ્તા લે હે, એટલે મને કે રજની ફોન કર, રજનીભાઈ ઉપાડે નહીં ફોન, પછી રજનીભાઈ કે પાછો ફોન ઉપાડે મને કે સારું તો ઘણી ગાડી ઉભી રાખું સાહેબને ફોન કરું, પણ રજનીભાઈ ફોન કર્યો નહીં ને મને ઉભો રાખ્યો, પછી મને કે હું બીજી રિક્ષા મળીને આવ્યો ને તું હજી તમે આટલી વાર કરી તમે પોલીસ સ્ટેશન ના પહોંચ્યો, તમારા દરવાજે અશુભાની ગાડી આવી ને અશુભાને ઉતરીને ડાયરેક્ટ પાઇપ છોડી, બે પાઇપો છોડી ડાયલ આલે, હા પોલીસ ફરિયાદ કરી, હા મેં કરી વિરોધ મેં ડાયલ આલે ને રજનીભાઈ વર્મા એ હપ્તા લે હે, એ આ ગાડી ભરે અને આ જે રિક્ષા બધું ભરાય ને એના હપ્તા એ પોલીસવાળાઓને ડાયા ભાઈને આલે હે, બીજા કે ફરિયાદ કરવાની ધમકી હાલતા હતા મને કે તો ફરિયાદ કરી તો અમે ધમકી હતા તમે તારી પર ફરિયાદ બીજા ફસાવશો કે